8 મે 2023 આજના સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં બંગાળની ખાડી ઓછા ગુજરાત ઉપર ત્રાટકશે કે નહીં, ગુજરાત ઉપર કેવી અસર જોવા મળશે, તેમજ આગામી સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને તાપમાન કેટલું ઓછું જશે, સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર બનવા જઈ રહ્યું છે તે આગામી સમયમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન તારીખ અથવા 11 તારીખની અંદર વાવાઝોડું બનશે. આ વાવાઝોડું બંગાળની ખાડીમાં છે. વાવાઝોડાએ થોડી ઘણી દિશાની અંદર ફેરફારો કર્યા છે. આગામી સમયમાં હવે કઈ દિશામાં તે સાયક્લોન બનશે અને આગળ વચ્ચે તે જોવાનું રહ્યું. અત્યારે હજી સાયક્લોન નથી બન્યું, પરંતુ સિસ્ટમો ટ્રેક બતાવી રહી છે તે મુજબ અત્યારે બાંગ્લાદેશ અથવા તો પશ્ચિમ બંગાળના ભાગોમાં ટકરાવવાની શક્યતાઓ છે. કોલકાતા આજુબાજુ ટકરાવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો જોઈએ આગામી સમયમાં સાયક્લોનનો ટ્રેક કઈ રીતે આગળ વધી રહ્યું છે. તો આ રીતે સાયક્લોન અત્યારે આપ જોઈ શકો છો આગળ વધી રહ્યું છે. દક્ષિણ ભારતના જે ભાગો છે દરિયા કિનારાના, તેમાં ભારે તબાહીના દ્રશ્યો આગળ સામે આવી શકે છે. પળે પળની અપડેટ આપણે આપણી ચેનલના માધ્યમથી આપતા રહીશું. ગુજરાત ઉપર શું અસર થશે તેની વાત કરવા જઈએ તો ગુજરાતમાં અત્યારે હાલ દેખીતી રીતે કોઈ અસર દક્ષિણ ભારતના ભાગોમાં ટકરાય તો તેનો ઘેરાવો વધે તો સમગ્ર ગુજરાત અને મધ્ય ભારતના ભાગોની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાય, ચોમાસા જેવું વાતાવરણ સર્જાય અને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. ખેડૂતો માટે મોટી આફત ગણી શકાય. તો અત્યારે આપ જોઈ શકો છો પશ્ચિમ બંગાળના ભાગોની અંદર ભુવનેશ્વર સહિત કેટલાક ભાગોમાં ભારે તબાહી મસાવી શકે. કોલકાતા તેમજ જે બાંગ્લાદેશના જે આ ભાગો છે તેમાં ટકરાવવાની અત્યારે પૂરેપૂરી શક્યતાઓ છે અને ટકરાશે 14 અથવા 15 તારીખમાં. ત્યારે પવનની ઝડપ 200 થી લઈ 263 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળી શકે છે. તો ભારે ઝડપના કારણે ભારે તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે છે. હવે મિત્રો વાત કરીએ, ગઈકાલે પણ ગુજરાતના વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના હતી અને વરસાદ પડ્યો હતો. હવે વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી, ખેડૂતો પોતાના કાર્યો કરી શકે. પરંતુ હા, 11-12 તારીખમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપ પણ વધવાનું છે. તો કામ વગર બહાર ન નીકળવું જોઈએ તેની પણ અપડેટ આગામી સમયમાં આપણે હમણાં જ મેળવીએ છીએ. આજની પવનની ઝડપ જોઈએ તો આજે 8 તારીખમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં 42 થી 45 કિલોમીટર દરિયા કિનારાના ભાગોમાં જોવા મળશે. આવતીકાલે 9 તારીખમાં વાત કરીએ તો 9 તારીખમાં પણ 40 થી 42ની પવનની ઝડપ જોવા મળશે. 11 તારીખથી પવનની ઝડપમાં થશે વધારો, જેમાં ખાસ કરીને કચ્છમાં 45 અને સૌરાષ્ટ્રમાં પણ 45 જેવી પવનની ઝડપ. 12 તારીખની વાત કરીએ તો 12 તારીખમાં કચ્છમાં 50 થી 55, સૌરાષ્ટ્રમાં 45 જેવી પવનની ઝડપ રહેશે. તો 13 તારીખની અંદર પણ 58 આજુબાજુ કચ્છમાં અને 45 થી 50 જેવી સૌરાષ્ટ્ર છે. આંધી તોફાનનું પ્રમાણ વધી શકે છે 60 કિલોમીટર પ્રતિ કલાક કચ્છમાં તેમજ સૌરાષ્ટ્રમાં 55 જેવી 14 તારીખમાં. જ્યારે 15 તારીખની વાત કરીએ તો 15 તારીખમાં પણ કચ્છમાં 60, સૌરાષ્ટ્રમાં પણ 55 થી 60, બાકી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં 50 કિલોમીટર પ્રતિ કલાક. 16 તારીખની જો વાત કરીએ તો 16 તારીખમાં પણ પવનની ઝડપ 55 જેવી કચ્છમાં અને સૌરાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોમાં પસાશે. હવે વાત કરીએ આજે તાપમાન કેવું જોવા મળશે. તો આજે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં 37 ડિગ્રી જેટલું કચ્છમાં મહત્તમ અને સૌરાષ્ટ્રમાં 37 ડિગ્રી, ભાવનગર 38, જુનાગઢ બાકીના વિસ્તારોમાં 30 જેવું જોવા મળશે. વડોદરામાં 40, સુરતમાં 37, અમદાવાદ 34 ડિગ્રી સેલ્સિયસ, પાલનપુર મહેસાણા 37 ડિગ્રી. હવે મિત્રો વાત કરીએ તાપમાન, ગાંધીધામ આજુબાજુ 39, તેમજ જૂનાગઢ 41, રાજકોટ 39, ભાવનગર 41, વડોદરા 43, અમદાવાદ 42, મહેસાણા 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે 45 જેવું જોવા મળી શકે છે. તો આગામી સમયની અંદર 12 તારીખની અપડેટ જોઈએ તો તેમજ સુરત 40 અને વડોદરા આજુબાજુના વિસ્તારોમાં 44-45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સૌરાષ્ટ્રમાં મહત્તમ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી શકે છે. તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના 5:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.